ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણની જે ત્રણ રીતો હતી, ત્રણ રીતોની અંદર આદેશની રીત, આલેખ લોપની રીત અને બીજી કઈ રીતની ચર્ચા કરી, ચોકડી ગુણાકારની રીત. મિત્રો, ચોકડી ગુણાકારની રીતના આપણી પાસે બે વિડીયો હતા, પાર્ટ 1 અને પાર્ટ 2. હવે આજે આપણે બીજી રીત પર જઈ રહ્યા છીએ મિત્રો. અને ત્રણે ત્રણ રીતનો ઉપયોગ કરીને હું વિશિષ્ટ પ્રકારના જે એક્ઝામ્પલ્સ છે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, તમે કોઈ પણ મેથડનો યુઝ કરી શકો, કારણ કે તમારી પાસે નોલેજ છે, ત્રણે ત્રણ મેથડનું નોલેજ છે, તો તમે કોઈ પણ મેથડ પર જઈ શકશો. તો આપણે થોડાક એ પ્રોબ્લેમને સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ, જેથી આપણને એક્ઝામની અંદર એ પેટર્નના વધારે ક્વેશ્ચનો જોવા મળતા હોય તો આપણને સરળતા રહે. સપોઝ હું ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું, આપણી પાસે છે આ રીતનું એક એક્ઝામ્પલ છે, 2x + અને તે કહ્યું છે 3y = તમારી પાસે કેટલા છે અહીંથી 30, અને બીજું એક ઇક્વેશન આપણને આપેલું છે 5x - 4y - આપણે આ રીતે લઈએ, એકવાર ડેટા મેચ કરી લઈએ, 2x + 3y = 30 અને 5x - 4y = મિત્રો, આનો ઉકેલ તમે કોઈ પણ રીતે મેળવી શકો, તમને જે રીત ગમે. તો મિત્રો જુઓ, તમે આવા પદો જોશો આ રીતના છે, આનો ઉકેલ તમારે કરવાનો. હવે આપણા મનની અંદર શું આઈડિયા આવે મિત્રો, કોઈ પણ અપૂર્ણાંકવાળી સંખ્યા આવે એટલે આપણે જનરલી શું લેવાનો પ્રયત્ન કરીએ, લસાઅ. પણ મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, અહીં તમારા જે ચલ છે ને, એ ચલ છેદમાં આવેલા છે, ત્યારે તમારે લસાઅ લેવાની જરૂર નથી. અચળ સંખ્યા હોય તો લસાઅ લેવાના, ચલ છેદમાં આવેલા છે તો મિત્રો આપણે એના બરાબર ધારી લઈશું. તો અહીં ધારી લઈએ, ધારો કે શું કરવાનું, 1/x = કેટલા ધારી લઈએ, a, ને 1/y = શું ધારી લઈએ, b. 1/x = શું ધારી લઈએ, a. 1/y = શું ધારી લઈએ, b. તો અહીંથી આપણી પાસે શું થશે મિત્રો, 2a + 3b = શું આવી જશે તમારી પાસે, 30. અને ઇક્વેશન નંબર કેવું કે દી આપણે ફરી ત્યારે લખી દેવું પડશે, 5a - 4b = કેટલા આવશે, -2. ચલો, માટે કેટલા થશે, 2a + 3b = કેટલા આવશે, 30. અને અહીંથી કેવું આવશે, 5a - 4b = કેટલા થશે, -2. અને કયો આપી દઈએ, 1, અને કયો નંબર આપી શકો તમે, 2. હવે મિત્રો, આનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઘણી બધી રીતો છે મિત્રો, એક પછી એક રીતોનો આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. તો હું મિત્ર છે અહીંયા કઈ રીતનો પસંદગી કરું છું મિત્રો, પહેલા લોકની રીતો પસંદ કરું છું. કઈ રીતે પસંદ કરું છું, લોક. હવે મને ધારો કે ચલ બી નો લોક કરવો છે. હવે આપણા ચલો કયા થઈ ગયા મિત્રો, એ ને બી થઈ ગયા. ચલ બી નો લોક કરવો છે તો ચલ બી ના જે સહગુણકો છે એનો લસાઅ લઈ લઈએ, કયા છે, 3 અને 4. તો પેલા તેના બધા છે 2 વડે, તેથી 2 આવશે, અને 2 વડે તો અહીંથી આવશે 3, એમ જ રહેશે અહીંયા, અને 3 વડે ચલાવે તો 3 1, એટલે 3 2 6 6 2 12, લસાઅ કેટલો થશે, 12. હવે અહીંયા 12 લાવવા હોય તો મિત્રો જો આનો સરખા કરવા લસાઅની વેલ્યુ, અહીંયા 12 લાવવા હોય તો કેટલા વડે ગુણા પડશે, આ સમીકરણને, આ જે સમીકરણ છે એ સમીકરણને કેટલા વડે ગુણું પડશે તમારે, 4 વડે, અને આ સમીકરણને કેટલા વડે ગુણું પડશે મિત્રો, તમારે અહીંયા 12 લાવવા હોય તો. ચલો મિત્રો, તમારે આ લખવાનું નથી, આપણે જસ્ટ ખાલી તમને સમજવા માટે લખ્યું. તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દઈએ, 4 વડે, અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણીએ, 3 વડે. બંનેના ચિહ્નો અલગ અલગ છે એટલે સીધો શું કરી દઈશું, સરવાળો. ચલો, તો સમીકરણ 1 ને અહીં લખીએ, સમીકરણ 1 ને 4 વડે, અને સમીકરણ 2 ને 4 વડે, અને સમીકરણ 2 ને 3 વડે ગુણી સરવાળો કરતા. ચલો, સમીકરણ 1 ને 4 વડે ગુણી દઈશું, અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણી દઈશું, 3 વડે ગુણીને સરવાળો કરશું. ચલો, અને 4 વડે ગુણો, 4 2 8, અહીંયા કેટલા થશે, 4 4 12 b, અને કેટલા થઈ જશે, 13 6 52, બરાબર ને, 13 6 52. ચલો, અને ગુણો, તો 5 3 15, અને એકલા થઈ જશે, 4 3 12, અને એકલા થશે
ત્રણ દૂ છ અહીંથી કટ કરો આ કટે છે 15 ને 8 કેટલા થાય 15 ને 8 કેટલા થશે 15 ને 5 23 એ ચલો 52 માંથી 6 જાય 52 માંથી 2 જાય એટલે 50 50 માંથી 4 જાય એટલે કેટલા આવી જશે 46 મોટી સંખ્યાનો ચિહ્ન એટલે કેટલો આવશે પ્લસ ચલો એ બરાબર કેટલા થશે અહીંયા 46 ડિવાઇડ બાય કેટલા આવી જશે 23 અહીંથી કટ કરીને અહીંયા કેટલા આવશે 2 માટે a ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવશે 2 a ની કિંમત કેટલી આવી ગઈ 2 ચલો a ની કિંમત તમને જે સમીકરણ યોગ્ય લાગે તેમાં મૂકી દો હવે મિત્રો તમારે લખવું છે પેન્સિલ થી લખવાનું પછી આ ગાડી લખવાનું બને ત્યાં સુધી લખવું જ ના પડે એવી રીતે ગણતરી કરવાની કારણ કે લસા અને ભૂસા એ આપણે ધોરણ 4 અને 5 થી લેતા આવ્યા છે મિત્રો એ તો એકદમ એમ જ આવડી જાય આપણે ચલો હવે અહીંથી શું કરીએ a ની વેલ્યુ ક્યાં મૂકી દઈએ સમીકરણ 1 માં a બરાબર 3 મૂકતા સમીકરણ 1 માં a બરાબર 2 મૂકતા એટલે આપણે જે જવાબ મળ્યો તે જવાબ શું કરી દઈએ મૂકી દઈએ ચલો અહીંયા મૂકો 2a અને આપણી પાસે સમીકરણ શું છે 3b બરાબર શું છે 30 ચલો એટલે 2a બરાબર કેટલા છે 2 અને અહીંયા પર છે 3b બરાબર કેટલા છે 30 2 2 કેટલા થશે 4 અને અહીંયા પર જે 3b બરાબર કેટલા છે 30 ચલો એટલે આનું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો જો આ ને આ તરફ લઈ જાવ તો અહીંયા શું થશે તમારી પાસે 3b બરાબર કેટલા થશે 13 ઓછા 4 એટલે મિત્રો અહીંયા શું આવશે હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું દેખાશે ને ચલો તો 3b ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે અહીંથી 9 માટે b ઇક્વલ ટુ કેટલા આવી જશે 9 ડિવાઇડ બાય 3 તો અહીંથી કટ થશે તો 3 3 જા 9 તો b ઇક્વલ ટુ કેટલા આવી જશે ચલો a અને b નો જવાબ આપણે મળી ગયો પણ મિત્રો આપણે a અને b માં આપણે ધારેલી કિંમતો છે આપણે તો x અને y ની કિંમત મેળવવાની છે તો a બરાબર આપણને કેટલો મળ્યો 2 અને b બરાબર આપણને કેટલા આવશે એટલે 3 હવે a બરાબર તમે શું લખો છો 1 upon x equal to 2 તો x equal to કેટલા આવી જશે આના છેદમાં કઈ નથી એટલે કેટલા છે 1 હવે બંને નો વ્યસ્ત કરો એટલે આ ઉપર જ આવે છે એટલે 1 ના છેદમાં કેટલા આવી જશે 2 અહીંયા કેટલા થશે 1 ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 1 માટે y બરાબર કેટલા થશે 1 ના છેદમાં મિત્રો આ જવાબને ઉકેલ ગણ ખાસ લખજો તો ઉકેલ ગણ તમારો કયો મળવાનો અહીંયાથી ઉકેલ ગણ જોશો તો અહીંથી કેવું થશે એક્સ વાય અને એક્સ બરાબર કેટલા આવશે 1 ના છેદમાં 2 ને વાય બરાબર કેટલા આવશે 1 ના છેદમાં 3 આ તમારું શું થશે અહીંથી ઉકેલ ગણ થઈ જશે આ રીતે મિત્રો સોલ્વ કરી શકો છો થોડાક એક્ઝામ્પલને સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો 1-2 એટલે તમને ઇઝી રીતે આવડી જશે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જવાનો પ્રયત્ન કરીએ ચાલો પહેલા તમે આને ગણી કાઢો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ મિત્રો તે સમક્ષ તે પહેલા હું તમને એક એક્ઝામ્પલ લખીને આપું છું એના માટે શું કરવું પડશે મને કહેજો x ડિવાઇડ બાય સપોઝ આપણી પાસે આવો એક્ઝામ્પલ છે x ડિવાઇડ બાય 2 વત્તા આપણી પાસે છે 3y ડિવાઇડ બાય સોરી 2y ડિવાઇડ બાય 3 લઈ લઈએ છે 2y ડિવાઇડ બાય 3 ઇક્વલ ટુ આપણી પાસે જો x ડિવાઇડ બાય 2 ઇક્વલ ટુ પ્લસ શું છે 2 ડિવાઇડ બાય 3 ઇક્વલ ટુ -1 અને બીજો આપણી પાસે છે જે ઇક્વેશન છે x - y ડિવાઇડ બાય 3 ઇક્વલ ટુ આપણી પાસે વેલ્યુ છે ચલો આનો ઉકેલ તમારે મેળવવાનો છે શું કરો મિત્રો આ એક્ઝામ્પલ એમ તો મેં ટચ આ રીતના પહેલા પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે અને જસ્ટ તમને અહીં આગળનો જે એક્ઝામ્પલ સોલ્વ કરાયો હતો ના એક્ઝામ્પલ માં ડિફરન્સ તે સમજાવવા પ્રયત્ન કરું છું મિત્રો તો જો આગલા જે એક્ઝામ્પલ હતા એમાં ચલ આપણે નીચેના ભાગમાં આવતા હતા એટલે છેદમાં આવતા હતા અહીંયા જો ચલ ઉપર જ છે નીચે શું છે અચળ સંખ્યા છે તો મિત્રો આવા સમયે તમારે ધારવાની જરૂર નથી આમાં શું કરવું પડશે તમારે લસા કરવા છેદનો 2 અને 3 નો લસા કેટલો થશે 6 તો અહીંયા 6 લાવવા માટે કેટલા વડે ગુણ પડશે 3 વડે અને કેટલા વડે ગુણ પડે 2 વડે ચલો 3 નો ગુણાકાર કરી દઉં તો અહીંયા કેટલા થશે 3x/6 બરાબર 3 દૂ 6 થઈ જશે ને ઉપર નીચે 3 વડે ગુણ્યા અને ઉપર નીચે 2 વડે ગુણ્યું તો 4y ડિવાઇડ બાય કેટલા આવી જશે 6 બરાબર -2 ચલો અહીંયા બંનેના છેદ સરખા એટલે 3x વત્તા કેટલા થશે 4y ડિવાઇડ બાય કેટલા આવશે 6 અને અહીંયા -6 માટે અહીંયા કેટલા થશે 3x વત્તા 4y બરાબર અને આમ લઈ આવો કેટલા થશે -36 અને સમીકરણ નંબર તમે કરવા આપી દો 1 ચલો તો તે રીતે અહીંથી આપણે બીજું આપી પાસે જે બીજું સમીકરણ છે બીજા સમીકરણનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંથી આપણી પાસે શું આવશે તો જો તમે અહીંયા લખા લેશો તો કેટલા થશે 3x - y છેદમાં કેટલા આવશે 3 બરાબર તો અહીંયા શું આવશે 3x - y અને 3 તારીખ લાવી જશે આ
ચલો મિત્રો અહીંયા આપણે આદેશની રીતનો ઉપયોગ કરી દઈએ. કઈ રીતનો ઉપયોગ કરી દઈએ? આદેશની રીતમાં મિત્રો, એમ પણ આદેશની રીત આપણે ઘણી ઓછું, વધારે પ્રચલિતમાં આપણે લોકની રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બને ત્યાં સુધી આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? લોકની રીતનો જ ઉપયોગ કરતા હોઈએ. હવે અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરીએ તો સમીકરણ બે પર જઈએ. આપણે બે માંથી શું કરીએ? જો અનુકૂળ સમીકરણ પસંદ કરીએ, કોઈ એક ચલને સૂત્રના કરતા બનાવવા પડે. આદેશની રીતની અંદર શું છે? અનુકૂળ સમીકરણ પસંદ કરીએ કોઈ એક ચલને, અને અનુકૂળમાં કયું પસંદ કરવાનું? જેનો સહગુણક એક હોય, તો એનો સહગુણક એક છે. ચલો તો સમીકરણ બે પરથી તમે શું લખી શકો? અહીંયા સમીકરણ બે પર, સમીકરણ બે આપણી પાસે શું છે? 3x ઓછા y બરાબર શું છે? 9. ચલો અને આમ લાવો અને અને આ કરો લાવો, એટલે અહીંથી શું આવે? 3x ઓછા 9 અને y આમ જોઈએ માટે y બરાબર આપણી પાસે કેટલા આવશે? 3x ઓછા 9 અને સમીકરણ નંબર કયો આપી દે? 3. ચલો સમીકરણ 3 ની કિંમત આ કોનામાંથી મેળવ્યું? બીજામાંથી. તો સમીકરણ 3 ની કિંમત કયામાં મૂકી દીધી આપણે? પહેલા સમીકરણમાં. એટલે સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા સમીકરણ 1 ની અંદર શું કરીએ? સમીકરણ 3 ની કિંમત મૂકી દઈએ. તો આપી પાસે સમીકરણ 3 શું છે? 3x વત્તા શું છે? અહીંથી 4y બરાબર શું છે તમારી પાસે? માઇનસ 36. તો એની કિંમત મૂકો, અને કિંમત તમે જે મેળવેલી છે 3x અને અહીંયાથી શું મળશે? 4y ની કિંમત કેટલી આવી જશે તમારી પાસે? 3x ઓછા 9 બરાબર કેટલા આવશે અહીંયાથી મિત્રો? માઇનસ 36. ચલો આનું સાદુરૂપ આપવાના પ્રયત્ન કરો તો શું થશે? ચલો સાદુરૂપ આપો તો એમ શું મળશે? 3x અને 4 તારીખલા જે છે 12x 9 તારીખલા 9 ચોક 36 થશે અહીંયા 36. ચલો એટલે કેટલા થશે? 12 ને 3 કેટલા થઈ જશે? 15x અને અહીંયા માઇનસ 36 ને આ તરફ શું આવી જશે? પ્લસ 36. માટે અહીંયા 15x બરાબર કેટલા આવી જશે? 0. માટે x બરાબર કેટલા આવશે તમારી પાસે? 0 ડિવાઈડ બાય 15. માટે x બરાબર કેટલા આવે? 0. x બરાબર કેટલા આવે? 0. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 આવે એટલે જવાબ શું આવે? 0. અને છેદમાં 0 આવે તો જવાબ તમારી પાસે શું આવે? ઇન્ફિનિટી. ચલો મિત્રો હવે આની આગળ જઈએ. x બરાબર 0 ની કિંમત કોઈ એકમાં મૂકી દઈએ. તો કયામાં મૂકીએ? આપણે સમીકરણ નંબર 3 ની અંદર મૂકી દઈએ. સમીકરણ 3 માં શું કરીએ? x બરાબર 0 લેતા સમીકરણ 3 માં x બરાબર 0 મૂકતા, એટલે એની અંદર કેટલી કિંમત મૂકીએ? 0. તો આપણી પાસે શું હશે? y બરાબર શું આવશે? અહીંયાથી 3x ઓછા 9 અને 3 ગુણ્યા 0 અને અહીંયા 9 થઈ જશે. માટે આગલા થઈ જશે મિત્રો માઇનસ 9. y બરાબર એટલા આવી જશે તમારી પાસે માઇનસ 9. અહીંયા ઉકેલ ગણ ખાસ લખજો, ઉકેલ ગણ ની અંદર લખજો x બરાબર 0 અને y બરાબર તમારા આગલા છે 9. એ મિત્રો તમારું શું થશે? એકદમ સરળ થશે. ચાલો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ. સપોઝ આપણી પાસે આવું છે 5 ડિવાઈડ બાય શું છે? ફોર એક્ઝામ્પલ 5 ડિવાઈડ બાય x માઇનસ 1 પ્લસ આપણી પાસે છે અહીંયાથી 1 ડિવાઈડ બાય y માઇનસ 2 ઇક્વલ ટુ આપણી પાસે વેલ્યુ આપવામાં આવેલી છે 2 અને બીજું ઇક્વેશન છે 6 ડિવાઈડ બાય x માઇનસ 1. 6 ડિવાઈડ બાય કેટલા છે? x માઇનસ 1 માઇનસ 3 ડિવાઈડ બાય y માઇનસ 2. 6 ડિવાઈડ બાય એકલા છે x માઇનસ 1 અને એકલા છે 3 ડિવાઈડ બાય 1 ઇક્વલ ટુ એકલા છે. આનો ઉકેલ મેળવવાનો છે તમારે. હવે તમે જુઓ બને ત્યાં સુધી આવા એક્ઝામ્પલ અંદર આપણે કઈ વસ્તુ હાઈલાઈટ કરતી હતી મિત્રો? તો જુઓ ચલ છેદમાં આવ્યા છે તો બંનેના સમીકરણમાં લગભગ છેદ સમાન છે. પહેલા તો ધારવાનું કહે છે બાબતમાં બહુ ક્લિયર થજો, તમારો ચલ છેદમાં આવેલો. અને બીજી એક કન્ડિશન બને ત્યાં સુધી જોઈ લેવાનું, બંને સમીકરણના જે છેદો છે લગભગ સમાન હોય તો તમારે એ વસ્તુ ધારવાની છે. તો એથી કેવું ધારી લઈએ? 1ના છેદમાં x ઓછા a બરાબર શું લઈ લઈએ? a. અને બીજું શું લઈ લઈએ? 1ના છેદમાં y ઓછા b બરાબર આપણે કેટલા લઈ લઈએ? ચલો તો આ સમીકરણ આપણી પાસે શું બની જશે? 5a વત્તા શું બની જશે? b બરાબર કેટલા આવી જશે? 2. અને અહીંયા કેટલા આવી જશે? 6a ઓછા શું આવી જશે? 3b બરાબર શું આવી જશે? 1.
અને 6 માં આવશે 5a plus b બરાબર એટલે આવશે 2 અને અહીંયા એટલે આવશે 6a minus 3 બરાબર એટલે આવી ગયો હોય તો અહીંયાથી 1 આવી ગયો. ચલો મિત્રો હવે અહીંયાથી આપણે કોઈ એક રીતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો તો અહીંયાથી શું આવશે 5a plus b અને અહીંયા એટલે આવશે minus 2 equal to 0 અને અહીંયા એટલે 6a minus 3b minus 1 equal to 0. મિત્રો આવા કેસમાં બને ત્યાં સુધી શું થતું હશે આપણી પાસે અનન્ય ઉકેલ મળતો હશે છતાં આપણે એક વખત એને ચેક કરી જોઈએ. તો જો અહીં a1 બરાબર કેટલા છે આપણી પાસે 5 b1 બરાબર કેટલા છે 1 નો સહગુણક અને c1 બરાબર કેટલા છે -2 a2 બરાબર કેટલા છે અહીંથી 6 b2 બરાબર કેટલા છે અહીંથી -3 અને c2 બરાબર કેટલા છે -1 ચલો હવે અહીંથી જુઓ a1 કેટલા આવશે 5/6 અને આ કેટલા આવશે 1/3 એટલે કોઈ દિવસ સરખા થવાના નથી એટલે ડાયરેક્ટ લખી દે a1/a2 બરાબર નથી b1/b2 તો શું આવી જાય સમીકરણ યુગ્મનો સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે સમીકરણ યુગ્મનો શું થઈ જાય અનન્ય ઉકેલ મળે એટલે આપણે સમીકરણનો એક અનન્ય જવાબ મળવાનો છે. ચલો મિત્રો એ આન્સર કયો છે એ આન્સરને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ અહીંયાથી આપણી પાસે હવે ચલ એ આવી ગયો છે એ ડિવાઇડ બાય અહીંથી તમે એને લખવાના ટ્રાય કરો તો એના સહગુણક પદ આવી જતો -3 અને અહીંયા કેટલા આવશે -2 -1 અહીંયા કયો આવશે b. ચલો b ની અંદર પહેલા આની કિંમત લખો -2 -1 અને આ તરફ આવી જશે 5 6 ને અહીંથી અચળ પદ 1 ચલો તમે ગોઠવવાનો પ્રયત્ન કરો 5 6 અને કેટલા આવશે 1 -3 આ તમારી કિંમત આવશે. ચલો હવે એનો ગુણાકાર કરવાનો આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો થોડું શોર્ટકટ કરીએ જેથી આપણે ફટાફટ એના ઉકેલ મળતા જાય. તો a equal to અહીંયા બી શું થવાના છે પહેલા આ દિશાના ઘટકોનો ગુણાકાર એટલે અહીંથી કયો આવશે 1 કેટલા આવશે -1 માઇનસ આ તરફ કેટલા આવશે તમારી પાસે -3 કેટલા આવી જશે -2 અહીંથી b લઈએ તો b માં તમારી પાસે કઈ કિંમત આવશે આ દિશાના ઘટકોનો ગુણાકાર કરો એટલે અહીંયા કેટલા થશે -2 6 ના આ તરફ જાવ તો તમારી પાસે કેટલા આવશે -1 5 ઇક્વલ ટુ અહીંથી જો 1 તો અહીંયા કેટલા આવશે 5 કેટલા આવશે -3 બરાબર ને આ દિશામાં માઇનસ આવી જશે અહીંયા કેટલા આવી જશે 6 કેટલા આવી જશે 1 ચલો આનો ગુણાકાર કરો તો એ અને અહીંયા કેટલા આવશે -1 અને અહીંયાથી -6 અહીંયા બી -12 ને એકલા બી છે +5 અને એકલા તો 1 5 15 ને એકલા બી છે 6 અહીંયા કેટલા આવશે એના છેદમાં કેટલા આવી જશે -5 બરાબર ને મિત્રો બંને રૂમ છે એટલે શું થશે સરવાળો. ચલો અહીંયાથી બી ઇક્વલ ટુ કેટલા આવશે અહીંયા પણ કેટલા આવશે -5 કારણ કે મોટી સંખ્યા છે અને અહીંયા કેટલા આવી જશે 15 ને 6 21 ચલો અહીંયા a ના છેદમાં -7 બરાબર કેટલા આવશે -21 અને b ના છેદમાં -7 બરાબર કેટલા આવશે -21 ચલો હવે અહીંયા આ કિંમતમાં આપણે સાદું વાપરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી શું થશે a બરાબર કેટલા થશે તમારી પાસે -7 છેદમાં -21 -7 કરી એટલે a બરાબર કેટલા આવી જશે 1 ના છેદમાં કેટલા આવશે 3 b બરાબર અહીંયા તમે સાદું વાપરવાનો ટ્રાય કરો તો -7 છેદમાં કેટલા આવશે -21 તો b બરાબર પણ કેટલા આવશે 1 ના છેદમાં b બરાબર પણ કેટલા આવી ગયા છે તમારી પાસે 1 ના છેદમાં કેટલા આવશે. ચલો મિત્રો હવે આપણે એનો ઉકેલ મેળવવાનો છે ઉકેલ પર જવાનો છે x અને y માં તો આ હું સાફ કરી દઉં છું તો અહીં શું આવશે a બરાબર આપણે શું મેળવ્યું છે મિત્રો a બરાબર આપણે શું મેળવ્યું છે અહીંથી 1 ના છેદમાં 3 અને a ની જગ્યાએ તમે શું લખી શકો 1/x - 1 બરાબર 1/3 ચલો નો વ્યસ્ત પ્રમાણ લો x - 1 બરાબર શું આવે 3 માટે x બરાબર કેટલા થશે 3 - 1 માટે x બરાબર કેટલા આવશે 3 ને 1 લઈએ 4 એટલે x બરાબર કેટલા આવશે 4 ચલો b બરાબર આપણે શું મેળવેલું છે 1/3 અને અહીં કેટલા આવશે 1/y - 2 બરાબર કેટલા આવશે 1/3 y - 2 બરાબર કેટલા આવશે 3 માટે y બરાબર અહીંથી 3 - 2 માટે y બરાબર કેટલા આવશે 5 ચલો આનો ઉકેલ શું થશે મિત્રો ઉકેલ ગણવાનો ટ્રાય કરો x y
x બરાબર કેટલા આવશે 4 અને y બરાબર કેટલા આવશે 5 x બરાબર કેટલા આવી જશે 4 અને y બરાબર કેટલા આવી જશે તમારી પાસે 5 ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર કમ્પેરિઝન કરીએ મિત્રો હવે આપણે અગત્યનો એક્ઝામ્પલ લેવાની ટ્રાય કરીએ સપોઝ મારી પાસે આવી વેલ્યુ આપવામાં આવેલી છે 2√x 2/ કેટલા છે √x પ્લસ 3/√y ઇક્વલ ટુ આપણી પાસે છે 2 અને અહીંયા બીજા એક્ઝામ્પલમાં 4/ કેટલા છે √x 4/ કેટલા છે √x માઇનસ 9/ કેટલા છે √y ઇક્વલ ટુ આપણને વેલ્યુ આપવામાં આવેલી છે માઇનસ ફરીથી મેં કોઈ ડેટા મેચ કરું છું 2/ √x પ્લસ 3/ કેટલા છે √y ઇક્વલ ટુ 2 અને અહીંયા કેટલા છે 4/ √x માઇનસ 9/ √y ઇક્વલ ટુ ચલો તો હવે આની અંદર શું કરશો તો જે છેદમાં છે તેના બરાબર આપણે ધારી લઈએ તો ત્રણ અહીંયાથી શું કરવાના છે ધારી લઈએ કારણ કે બંનેમાં કોમન છે તો એકના છેદમાં શું આવશે √x બરાબર તમે શું ધારો એ અને અહીંયાથી એકના છેદમાં √y બરાબર શું આવશે તમારી પાસે ચલો મિત્રો ધાર્યા પછી આપણી પાસે શું આવશે 2a શું આવશે 3b બરાબર શું આવશે 2 અને અહીંયાથી કેટલા આવી જશે 4a અને અહીંયાથી 9b ઇક્વલ ટુ કેટલા આવશે માઇનસ ચલો આ આપણા સમીકરણ થઈ જાય હવે એક કામ કરીએ આપણે અહીં લોગની રીતનો ઉપયોગ કરીએ પહેલા તો આ સમીકરણને પ્રમાણે સ્વરૂપમાં લખો એના લોગના સ્વરૂપના ફોર્મેટમાં લખી દઈએ a વત્તા 3b બરાબર કેટલા આવે છે 2 અને અહીંયા કેટલા છે 4a 9b ઇક્વલ ટુ કેટલા છે માઇનસ અહીંયા કયાનો ઉપયોગ કરવાની ટ્રાય કરીએ આપણે ગુણાકાર કરવાનો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને સમીકરણ 2 ને 1 વડે ગુણી 1 વડે ગુણી સરવાળો કરતા ચલો એના શું કરી દઈએ સરવાળો અને 3 વડે ગુણશો તો 3 2 6 અને 3 4 કેટલા થશે 9b બરાબર 3 2 6 થઈ જશે અને કેટલા થઈ જશે 4a માઇનસ 9b બરાબર કેટલા આવશે માઇનસ ચલો અને હવે આપણે ફરક કરીએ હવે એનો સરવાળો કરી દઈએ તો આ તો કેન્સલ થઈ જશે ડાયરેક્ટ ચલો 6 ને 4 કેટલા થશે 10 અને કેટલા 6 માં 1 એટલે 5 એટલે a બરાબર કેટલા આવશે 5 ના છેદમાં 10 મિત્રો એને કટ કરો એટલે કેટલા આવશે 2 તો a બરાબર કેટલા આવી જશે 1 ના છેદમાં કેટલા આવશે 2 a બરાબર કેટલા આવી જશે 1 ના છેદમાં 2 આવશે ચલો મિત્રો a ની જે કિંમત આવી તેને કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ સમીકરણ નંબર આપણે સમીકરણ મૂકીએ 1 માં સમીકરણ 1 માં સમીકરણ 1 માં a બરાબર 1 ના છેદમાં 2 મૂકતા જો સમીકરણ 1 માં a બરાબર કેટલા મૂકી દઈએ 1 ના છેદમાં 2 મૂક્યા માટે અહીંયા કેટલા થશે 2 અને અહીંયા એની કિંમત કેટલી આવી જશે 1 ના છેદમાં 2 વત્તા અહીંયા કેટલા આવશે 3b બરાબર કેટલા આવશે 2 અને કટ કરો એટલે અહીંયા કેટલા થશે 1 એટલે 1 વત્તા 3b બરાબર કેટલા થશે 2 માટે અહીં 3b બરાબર કેટલા થશે 2 ઓછા 1 માટે b 3b બરાબર કેટલા આવશે 1 માટે b બરાબર કેટલા આવશે 1 ના છેદમાં ચલો મિત્રો b નો જવાબ પણ આવી ગયો અને a નો પણ આવી ગયો હવે આપણે જેની કિંમત છે તે ગણવાની ટ્રાય કરીએ તો જુઓ હવે a બરાબર શું 1 ના છેદમાં કેટલા આવ્યો મિત્રો 2 અને b બરાબર કેટલા આવ્યો 1 ના છેદમાં કેટલા આવ્યો 3 હવે a ની જગ્યાએ આપણે શું ધારી લઈએ મિત્રો તો 1 ના છેદમાં કેટલા લઈ લઈએ વર્ગમૂળમાં x બરાબર શું છે 1 ના છેદમાં 2 પહેલા અહીંયાથી વર્ગમૂળ દૂર કરીએ તો વર્ગ લેવું પડશે તો 1 ના છેદમાં x અને અહીંયા કેટલા થઈ જશે 2 નો વર્ગ થઈ જશે 4 ચલો અને ઉલટા હોય x બરાબર કેટલા આવી ગયું 4 x બરાબર કેટલા આવી ગયું 4 ચલો અહીંયાથી જોઈએ આગળ તો b એટલે તમે શું લખી શકો 1 ના છેદમાં વર્ગમૂળમાં y બરાબર શું થાય 1 ના છેદમાં 3 ચલો નો વર્ગ લેવું એટલે y એટલે 1 ના છેદમાં શું થશે 9 માટે y બરાબર શું આવી જશે સમીકરણ 1 માં સમીકરણ 2 ઉકેલ થઈ જશે તમે આ રીતે ગણતરી
કરી શકો છો મિત્રો. એક્ઝામ્પલ ઇઝી હોય છે, ખાલી એની અંદર પ્રોબ્લેમ ક્યાં હોય છે, જે તમારો ચલ છે એ મોટા ભાગે ક્યાં આવેલો છે, છેદમાં આવેલો હોય છે, ત્યારે આપણે કરવાનો છે મિત્રો. હજુ એક અમાની અંદર એક રીત આવશે ઉધારવાનો છે, એના પછીના એક્ઝામ્પલમાં આપણે જોઈએ. ચલો આને લખી વાળો આપવામાં આવેલું છે. મિત્રો અહીંયા તમે થોડું ધ્યાન આપો, આ જે એક્ઝામ્પલ છે ને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, પણ મિત્રો તમે જુઓ x જ્યારે આવો કેસ હોય બંને ચલો ગુણાકારમાં આવે ત્યારે આ ખાસ વિચારી લો, x અને y બંને 0 અહીંયા 0 થઈ જશે, અહીંયા પણ 0 અને આ તરફ પણ તમારું શું હોય છે 0, એટલે 0 0 માટે આ સમીકરણનું શું થશે સમાધાન. એટલે તમે ડાયરેક્ટ લખી શકો ઉપરના સમીકરણ પર, ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ છે કે સમીકરણનો એક ઉકેલ, સમીકરણનો એક ઉકેલ x = 0 અને y = 0 છે. આ ખાસ મિત્રો લખાવું જોઈએ, x = 0 અને y = કેટલો છે 0. મિત્રો એ તમે ભૂલી જશો તો તમારો હાફ માર્ક કટ થઈ જશે. હા ત્યારે હવે એની અંદર આપણે સાદું લખવાનો પ્રયત્ન કરીએ તો જુઓ હવે આપણી પાસે શું છે 6x 3y બરાબર શું છે 6y. હવે xy ના આમ લ્યો એટલે 6x + 3y / કેવા આવી જશે xy = શું થશે 6 અને સેપરેટ આપો 6x / શું આવશે અહીંથી xy અને એક આવશે 3y / શું આવશે xy = શું આવશે 6 બીજા સમીકરણ માટે દોરાવીએ તો 2x + 4y = શું છે 5xy. ચલો એટલે અહીંયા કેટલા થશે xy ને આમ લ્યો તો અહીંયાથી શું હશે 2x + 4y / કેટલા થશે અહીંયાથી xy = શું આવી જશે 5. ચલો આને સેપરેટ આપો તો શું હશે 2x / કેટલા આવશે xy + અહીંયા કેટલા થશે 4y / કેટલા આવશે xy = કેટલા આવશે 5. અહીંયા yy કટ, અહીંયા xx કટ માટે અહીંયા શું આવશે 2 / y અને અહીંયા કેટલા આવશે 4 / x = 5 માટે 4 / x = + શું થશે 2 / y = 5 અને સમીકરણ નંબર તમે શું આપી શકો 2. આ તમારું સમીકરણ કેવું આવી ગયું 1 ને પેલું તમારું સમીકરણ કેવું આવી ગયું 2. ચલો મિત્રો હવે અહીંયાથી આપણે શું કરીએ ધારી લઈએ તમે આગળ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા તે પેટર્ન પર એક્ઝામ્પલ જતો રહ્યો. ચલો હવે આગળ જે સોલ્વ કર્યા તે આવો 1 / x = તમે શું ધારી લો a અને અહીંથી 1 / y = શું ધારી લઈએ b. 1 / x = શું ધારી લઈએ a અને 1 / x = b. ચલો તો અહીંથી સમીકરણ શું થશે 3a થઈ જશે વત્તા શું થશે તમારી પાસે 6b. 3a વત્તા શું થશે 6b = શું થશે અહીંથી 6 અને સમીકરણ નંબર કેવો આપી દો 1. અહીંયા શું થશે 4a વત્તા તમારી પાસે શું થશે 2b બરાબર તમારી પાસે શું આવશે 5 અને સમીકરણ નંબર કેવો આવી ગયો 2. ચલો મિત્રો કઈ રીતનો ઉપયોગ કરવો છે લોગની રીતનો જ ઉપયોગ કરી લઈએ. મારે સપોઝ આનો લોગ કરવો છે તને કેટલા વડે ગુણવું પડશે પહેલા સમીકરણને 2 વડે અને આ સમીકરણને કેટલા વડે ગુણવું 6 ને બંનેના ચિહ્નો સરખા છે તો મારે શું કરવું પડશે બાદબાકી. ચલો સમીકરણ 1 ને સેના વડે ગુણીએ સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને સમીકરણ 2 ને 6 વડે ગુણી બાદબાકી કરતા ગુણાકાર કરીને શું કરીએ બાદબાકી કરીએ તો અને 2 વડે ગુણીએ 3 દુકલા થશે 6 એ 6 દુકલા થાય 12 બી અને 1 દુકલા જશે 6 2 12 અને 6 વડે ગુણીએ તો 6 4 24 એ
અને 6 2 12 b અને 41 6 5 b બાદબાકી કરો માઈનસ બાદબાકી કરો ત્યારે મિત્રો ચિહ્નો બદલાઈ જાય ખાસ ધ્યાન રાખજો ત્યારે શું થાય ચિહ્નો બદલાય ચલો 24 માંથી 6 જાય એટલે કેટલા થઈ જશે અહીંથી મોટી સંખ્યાનું ચિહ્ન રહેશે એટલે 24 માંથી 6 જાય એટલે કેટલા આવશે 18 એટલે આવશે 18 30 માંથી 12 જાય એટલે કેટલા આવશે મિત્રો ચલો મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે માઈનસ 10 માંથી 2 જાય એટલે કેટલા રહેશે 8 અને કેટલા થશે 2 માંથી 1 જાય એટલે એટલે સમીકરણ નંબર 1 માં મૂકું છું સમીકરણ 1 માં સમીકરણ 1 માં a બરાબર 1 મૂકતા જો a બરાબર કેટલા મૂકી દઉં છું 1 તો અહીં કેટલા થશે 3 a વત્તા શું છે આપણી પાસે 6 b બરાબર શું છે 3 અને અહીં 1 થશે અને કેટલા થશે 6 b બરાબર કેટલા છે 6 તો એટલે અહીં કેટલા આવશે 3 એકો 3 એને પેલી સાઈડ લઈ જવા એટલે 6 ઓછા કેટલા થશે 3 માટે 6 b બરાબર કેટલા આવશે 3 માટે b બરાબર કેટલા આવશે 3 ના છેદમાં 6 માટે b બરાબર કેટલા આવશે 1 ના છેદમાં b બરાબર કેટલા આવી જશે 1 ના છેદમાં 2 ચલો મિત્રો અહીંયાથી તમે x અને y ની કિંમત શોધી શકશો હવે પહેલા જો મિત્રો ધ્યાન રાખજો અહીંયા આના બે ઉકેલો આવી ગયા છે ચલો હવે અહીંયાથી આપણે લખવાની ટ્રાય કરીએ તો કઈ રીતના હશે એનો ઉકેલ કારણ કે આપણે x અને y ની કિંમત શોધવાની તો a બરાબર કેટલા આવ્યા 1 અને b બરાબર કેટલા આવ્યા 1 ના છેદમાં 2 એ એટલે તમે શું લખી શકો 1 ના છેદમાં શું છે x અહીંયા કઈ નથી એટલે ઉલટા હોય એટલે x બરાબર શું આવી જાય 1 ના છેદમાં 1 આવે છેદમાં 1 ની લખો તો પણ ચાલો b એટલે અહીંયાથી શું આવશે 1 ના છેદમાં y બરાબર 1 ના છેદમાં માટે b બરાબર કેટલા આવશે મિત્રો આ તમારું શું થઈ ગયું સમીકરણ યુગ્મના જે ઉકેલ છે એ તમારી પાસે સુંદરી ગયા સમીકરણ યુગ્મના ઉકેલો તમને મળી ગયા હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયાથી એના જે આન્સરો છે એ આન્સર તમારે ખાસ અહીંયા બે આન્સર છે એક તમારી પાસે કયું છે x 0 ને y 0 ને બીજો આન્સર તમારી પાસે કયો છે x 1 ને y કયું છે 2 બંને આન્સરોને તમારે લખવાના હશે આ તમારો કયો નેક્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયું ચલો મિત્રો અત્યાર પછી આના પછી આપણે બીજા એક્ઝામ્પલ પર જવાનો પ્રયત્ન કરીએ મિત્ર આ એક્ઝામ્પલ ઈઝી હોય છે પણ થોડો તમારો ખાલી એફોર્ટ લગાવવાનો હોય છે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છેદમાં છે અને બંને સમીકરણમાં લગભગ છેદ સમાન છે તેની ધારી લઈએ
તો 1 અપોન શું થશે અહીંયાથી x plus y બરાબર શું થાય એ એ લખવાનું ધારો કે અને 1 અપોન શું થઈએ x minus y બરાબર શું થાય આ તમારી બતાવી જશે હવે અહીંયાથી આનો શું કરી આપણે એ કરવાનો ટ્રાય કરીએ તો જો આ સમીકરણને તમે પહેલો લખવાની ટ્રાય કરો તો અહીંયા શું લઈએ tan a થઈ જશે અને અહીંયા શું લઈએ 2b બરાબર એટલે આવી જશે 4 અને સમીકરણ નંબર કયો આવે છે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ તો અહીંયા એટલા થઈ જશે 15 ને માઇનસ કરવા થઈ જશે 5b બરાબર એટલે આવી જાય માઇનસ અને સમીકરણ નંબર શું આપી દઈએ મિત્રો બને ત્યાં સુધી હવે આપણે લોકની રીતનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતનો ઉપયોગ કરીશું લોકની રીતનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો આને કેટલા વડે ગુણવું પડશે 5 વડે અને આને કેટલા વડે ગુણવું પડશે 2 વડે ચલો સમીકરણ 1 ને સેના વડે ગુણી દઈએ 5 વડે અને સમીકરણ 2 ને સેના વડે ગુણીએ 2 વડે ગુણીને સરવાળો કરતા ચલો સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી બે વડે ગુણી સરવાળો કરતા ચલો સમીકરણ 1 ને તો અહીંયા આને 5 વડે ગુણીશું 5 ના માં કેટલા થઈ જશે 50 એ અને અહીંયા 5 દુ કેટલા થઈ જશે 10b બરાબર કેટલા થશે 5 6 20 અને અહીંયા કેટલા થશે 15 દુ 30 એ અને અહીંયા કેટલા થઈ જશે 5 દુ 10 અને અહીંયા કેટલા થઈ જશે -4 ચલો મિત્રો આનો સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા 10 માંથી 10 10 કેન્સલ 50 ને 30 તમારી પાસે કેટલા આવી જશે ચલો 50 વત્તા 30 એટલે કેટલા થશે અહીંયાથી મિત્રો સરવાળો છે એટલે કેટલા આવશે અહીંયા 80 અને 20 માંથી ચાલ જાય એટલે કેટલા આવી જશે 16 અને 20 માંથી ચાલ જાય એટલે કેટલા આવશે તમારી પાસે 16 ચલો હવે અહીંયા ધારી લો એટલે એ બરાબર તમારા કેટલા આવશે એ બરાબર 16 ના છેદ માં 80 એટલે 16 50 80 એ બરાબર 1 ના છેદ માં 5 એટલે એ બરાબર તમને કેટલાનો 1 ના છેદ માં 5 આંતર એક જવાબ આવ્યો ચલો એની કિંમત કોઈ એક સમીકરણ માં મૂકી દીએ સમીકરણ 1 માં એ બરાબર કેટલા મૂકીએ 1 ના છેદ માં 5 મૂકતા સમીકરણ 1 માં એ બરાબર 1 ના છેદ માં 5 એટલે અહીંયાથી કેટલા થઈ જશે તમારી પાસે 10 એ વત્તા અહીંયા શું આવવાનું છે 2b બરાબર કેટલા છે 4 ચાલો અહીંયાની કિંમત મૂકીએ 10 એ ની કિંમત 1 ના છેદ માં 5 અને અહીંયા કેટલા થશે 2b બરાબર 4 અહીંયા 5 2 10 માટે અહીંયા શું આવશે 2 અને અહીંયા કેટલા આવશે 2b બરાબર કેટલા થશે 4 માટે અહીંયા કેટલા થશે 2b બરાબર કેટલા થશે 4 ઓછા 2 માટે અહીંયા 2b બરાબર કેટલા આવશે 2 માટે b બરાબર કેટલા આવી જશે b બરાબર કેટલા આવી જશે 1 હવે આપણે શું કરવાનું છે એની કિંમત મેળવવાની છે તો જુઓ a બરાબર આપણે કેટલા આવ્યા 1 ના છેદ માં 5 અને b બરાબર કેટલા આવ્યા 1 છેદ માં કઈ રીતે અહીંયા શું છે x y બરાબર શું છે 1 ના છેદ માં 5 તો x y બરાબર શું આવી જશે 5 અને અહીંયા શું આવી જશે 1 ના છેદ માં x y બરાબર 1 ના છેદ માં તો x y બરાબર શું આવી જશે અને સમીકરણ નંબર 1 કયો આપી દઉં સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા એનો આપણે શું કરીએ સરવાળો તો અહીંયાથી તમારી પાસે શું આવે x વત્તા y બરાબર શું આવી જાય 5 અને અહીંયા શું આવશે x ઓછા y બરાબર શું આવી જાય 1 આ કટ અને એટલા થશે 2x અને એટલા થઈ જાય 6 માટે x બરાબર કેટલા આવશે 6 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા આવશે x ની કિંમત કેટલી આવશે તમારી પાસે 3 ચલો હવે x ની કિંમત તમને જે કોઈ એક સમીકરણ છે એમાં મૂકી દીએ તો સમીકરણ કયાની અંદર મૂકીએ સમીકરણ 3 માં x બરાબર કેટલા મૂકીએ 3 સમીકરણ 3 માં x બરાબર 3 મૂકતા સમીકરણ 3 ની અંદર x બરાબર કેટલા મૂકી દઈએ 3 તો x વત્તા y બરાબર કેટલા છે 5 અહીંયા 3 મૂકો એટલે 3 વત્તા y બરાબર કેટલા થશે 5 માટે y બરાબર કેટલા થશે
ઓકે લખી શકો. ઓકે એટલે કયો લખવાનો? એક્સ બરાબર ત્રણ ને વાય બરાબર તમારી પાસે કયો છે? બે. એ તમારી પાસે શું થશે? સમીકરણ ક્યુબમાંના ઉકેલ કયો થશે? તમારી પાસે જે વેલ્યુ છે એક્સ ઇક્વલ ટુ એ, એ તમારા શું છે અહીંથી સમીકરણ યુગમાંના શું હશે? ઉકેલો એક્સ બરાબર ત્રણ વાય બરાબર બે. આ તમારા સમીકરણ. ચલો મિત્રો, આજનો એક લાસ્ટ એક્ઝામ્પલ બીજો લેવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર શું છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો એક નવો એક્ઝામ્પલ છે આપણી પાસે, એને આપણે જોઈએ. એક આ રીતનો ક્વેશ્ચન છે, વન અપન અહીંયાથી આ રીતે એક્ઝામ્પલ નંબર માં લઈ જાય, વન અપન ત્રણ એક્સ વત્તા વાય વત્તા, આપણી પાસે કઈ કહું છે? વન અપન ત્રણ એક્સ વત્તા વાય વત્તા વન અપન ત્રણ એક્સ ઓછા વાય બરાબર તમારી પાસે છે અહીંયાથી કેટલા કરાય છે? ત્રણ ના છેદમાં ચાર. અને બીજું સમીકરણ આપણને આપવામાં આવ્યું છે, એક ના છેદમાં અહીંયા કેટલા છે? બે. અને ત્રણ એક્સ વત્તા વાય અને અહીંયા કેટલા છે? એક ના છેદમાં બે. ત્રણ એક્સ વત્તા વાય એમ પણ કેટલા છે? એક ના છેદમાં બે. અને ત્રણ એક્સ ઓછા વાય બરાબર અમને એવું આપવામાં આવેલું છે માઇનસ એક ના છેદમાં. મિત્રો એક વખત હું લખવા વેરીફાઈ કરી લઉં છું, ત્રણ એક્સ એક ના છેદમાં ત્રણ એક્સ વત્તા વાય અને એક ના છેદમાં ત્રણ એક્સ ઓછા વાય બરાબર કેટલા છે? ત્રણ ના છેદમાં ચાર. અને બીજી એક ના છેદમાં બે ઇન્ટુ થ્રી એક્સ. ચાલો મિત્રો, તો અહીંયા શું કરીએ પહેલા? હવે મિત્રો અહીંયા તમે જુઓ છેદ અહીંયા નહીં અલગ જોવા મળે, પણ મિત્રો આના બરાબર ધારી લઈશું તો આ ઠીક રહેશે. તો ચાલો અહીંયા ધારી લઈએ. ધારો કે એક ના છેદમાં શું કરીએ? ત્રણ એક્સ વત્તા વાય બરાબર એ. અને અહીંયા એક ના છેદમાં શું કરીએ? ત્રણ એક્સ ઓછા વાય બરાબર કેટલા બની જશે? બી. એટલે તમારી પાસે આ સમીકરણ કેવું બની જશે મિત્રો? અહીંયાથી ધ્યાન આપો, એ વત્તા બી બરાબર કેટલા બની જશે? ત્રણ ના છેદમાં ચાર. ચાર ને હું આમ લઈ લઉં, એ વત્તા બી બરાબર કેટલા થશે? ત્રણ. અને ગુણાકાર કરી દો, 4a વત્તા શું થશે? 4b બરાબર 4. અને સમીકરણ નંબર તમે શું આપી દો? 1. ચલો આ સમીકરણનું સાદું લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું હશે? તમે જો આને ધારવાનો પ્રયત્ન કરશો તો a ના છેદમાં કેટલા આવશે? 2. અને અહીંયા b ના છેદમાં કેટલા આવશે? 2. અને માઇનસ 1 અપોન શું આવશે? 8 આવી જશે. તો x છેદમાંથી 2 સામાન્ય લઈ લે, x છેદમાંથી 2 સામાન્ય લઈ લે અને ત્યાંથી 8 ગુણાકાર કરવાનો. સરવાળો કરી દેતો ડાયરેક્ટ લૂપ થઈ જશે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, સમીકરણ 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દો, એટલે તમારી પાસે શું હશે? 4a વત્તા 4b બરાબર આવશે 3 અને માઇનસ 4b બરાબર આવશે માઇનસ 1. અહીંયાથી આ કેન્સલ, એટલે એક વાર થશે 4 2 8 અને અહીંયા એટલા આવી ગયા છે 2. માટે અહીંયાથી a બરાબર કેટલા આવશે? a બરાબર તો 2 ના છેદમાં 8, માટે a બરાબર કેટલા આવશે? 1 ના છેદમાં 4. એ બરાબર કેટલા આવી જશે તમારી પાસે? 1 ના છેદમાં 4. ચલો એની કિંમત તમે કોઈ એકમાં મૂકી દો, આમાં મૂકી દીધી. તો જુઓ સમીકરણ 1 માં એ બરાબર 1 ના છેદમાં 4 મૂકતા, સમીકરણ 1 ની અંદર એ બરાબર કેટલા મૂકી દે? 1 ના છેદમાં 4, એટલે તમારી પાસે અહીંથી શું આવશે? 4a વત્તા શું આવશે? 4b બરાબર 3. માટે અહીંયા 4 અને એની બરાબર 1 બાય 4 અને અહીંયા શું આવશે? 4b બરાબર કેટલા આવશે? 3. અને કટ કરે એટલે માટે 4b બરાબર કેટલા થઈ જાય? અહીંયાથી 3 માઇનસ 1 માટે અહીં કેટલા આવશે? 4b બરાબર કેટલા આવશે? 2. માટે b બરાબર કેટલા આવશે? 2 બાય 4 એટલે b બરાબર કેટલા આવી જશે? 1 ના છેદમાં 2. મિત્રો આ તમને કોનો જવાબ મળ્યો? a અને b નો જવાબ મળ્યો. યાદ રાખજો આપણને તો x અને y ની વેલ્યુ જોઈએ છે, તો ફરી પાછા આપણે એના પર જવાનો પ્રયત્ન કરીએ. તો શું થાય આપણી પાસે?
એ બરાબર અહીંયાથી આપણી પાસે કેટલા છે અહીંયાથી 1 ના છેદમાં કેટલા આવ્યા 4 અને b બરાબર કેટલા આવ્યા 1 ના છેદમાં 2 ચલો a ની કિંમત 1 ના છેદમાં કેટલા આવશે 3x y 1 ના છેદમાં 4 માટે કેટલા 3x y 4 આ તમારો સમીકરણ નંબર કયો થઈ જશે 3 ચલો અહીંયાથી કેટલા આવશે 3x y 1 ના છેદમાં 2 માટે કેટલા 3x y શું આવશે 2 અને સમીકરણ નંબર કયો આવી ગયો 4 તો સમીકરણ 3 અને 4 નો શું કરી દઈએ સરવાળો સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા ચાલો એનો શું કરી દઈએ સરવાળો એટલે તમારી લખે શું આવશે 3x y શું આવશે 4 અને 3x y શું આવશે 2 ચાલો અહીંથી આ કાઢ ને 3 ને 3 કલા વખતે 6 અને અહીં બાકી જાય 6 એટલે x બરાબર તમને કેટલા મળશે મિત્રો અહીંથી જુઓ x બરાબર કેટલા મળશે 6/6 તો x બરાબર કેટલા આવી ગયા 1 x બરાબર કેટલા આવી ગયા 1 ચલો x ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દો તો સપોઝ સમીકરણ 3 માં મૂકી દઈએ સમીકરણ 3 માં x બરાબર 1 મૂકતા સમીકરણ 3 ની અંદર x બરાબર કેટલા મૂકી દઈએ 1 ચલો એટલે કેટલા થશે 3 x ની કિંમત માં રહેશે y બરાબર કેટલા થશે 4 3 × 3 અને અહીંયા y બરાબર કેટલા આવશે 4 માટે y બરાબર કેટલા આવશે 4 − 3 માટે y બરાબર કેટલા આવશે આ તમારું શું થશે ઓકે તો મિત્રો આજે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના હતા એટલે કે ત્રણે ત્રણ રીતનો ઉપયોગ કરી x અને y ની રીતનો ઉકેલ કરી x અને y ની કિંમત ગણતરી ત્રણ રીતો કઈ કઈ હતી આદેશ લોપ અને ચોકડી ગુણાકારની રીત અને એના પર આધારિત થોડાક આપણે આવા પ્રોબ્લેમ હતા એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો મિત્રો હવે હું એવી આશા રાખું છું અહીં જે આજે હોમવર્ક ની અંદર તમને એક્સ્ટ્રા નથી આપતો પણ મિત્રો જે એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યું આ છે એ જ એક્ઝામ્પલ તમારે ફરીથી સોલ્વ કરવાના છે તમારે જાતે ફરીથી સોલ્વ કરવાના છે એટલે તમારો જે કોન્સેપ્ટ છે લગભગ ક્લિયર થઈ જશે મિત્રો હવે પછીના વિડિયોની અંદર આપણે આ ચેપ્ટરના જે વ્યવહારુ એક્ઝામ્પલો છે જે મિત્રો ખાસ કરીને પરીક્ષામાં 3 થી 4 ગણવામાં પૂછાતા હોય છે તો એ એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો ઓકે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મળીએ